જય માતાજી મિત્રો, હું છું મુકેશભાઈ ફાર્માસી એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. પગમાં થતી કપાસીને કેવી રીતે દૂર કરવી એના માટેનો ખૂબ જ સરસ મજાનો એક દેશી ઉપચાર આપણે જોવાના છીએ. ઘણી વખત પગમાં તો કપાસી હોય જ તે, પણ ઘણી વખત બહેનોને કે ભાઈઓને હાથમાં પણ ઘણી વખત કપાસી હોય છે. તો આ કપાસી જે છે એ બહુ દુઃખદાયક હોય છે અને દર્દ વધારે પ્રમાણમાં કરતી હોય છે. જનરલી આમ તો કંઈ વાંધો ન આવે, પણ એ કપાસીમાં જ્યારે જો દબાણ આવે કે ચાલતા ચાલતા એની ઉપર કાંકરો આવી જાય અને પગ ઉપર પડી જાય અને કપાસી જો દબાઈ જાય તો એટલો બધો અસહ્ય દુખાવો થાય કે ઘણી વખત નીચે બેસી પણ જવું પડતું હોય છે. અને હાથમાં જો કપાસી હોય તો વારે વારે હાથ કોઈ જગ્યાએ દબાઈ જાય કે દબાણમાં આવે કપાસી તો અસહ્ય દુખાવો થતો હોય છે. તો આ કપાસીને દૂર કરવા માટે ખૂબ જ સરસ મજાનો એક દેશી ઉપચાર છે. આ દેશી ઉપચાર છે એ તમારે લગભગ 21 દિવસ સુધી એક ધારો ફરજિયાત કરવાનો છે. જેમ જેમ તમે આ દેશી ઉપચાર કરશો એમ એમ કપાસી થોડી થોડી બહાર આવતી જશે, અને બહાર જેમ જેમ આવતી જાય એમ તમારે થોડી થોડી ઉપરથી કાપતું રહેવાનું છે. એટલે જ્યાં સુધી કપાસીનું મૂળ બહાર નહીં આવે ત્યાં સુધી કપાસીનો દુખાવો છે નહીં મટે. કેમ કે જો મૂળ બહાર નહીં આવે તો એ તમે ગમે તેટલી એને કાપશો તો એ કપાસી જે છે એ પાછી ધીમે ધીમે વધતી જશે. એટલે કપાસીનું મૂળ જે છે એ કાઢવું ખૂબ જરૂરી છે. તો કપાસીને દૂર કરવા માટે ખૂબ સારો એક દેશી ઉપચાર છે. એમાં તમારે 1 ચમચી હળદર પાવડર લેવાનો છે, 1/2 ચમચી લીંબુનો રસ લેવાનો છે, અને 1/2 ચમચી લસણની કળીનો રસ. ત્રણેય વસ્તુને બરાબર મિક્સ કરી એક પેસ્ટ બનાવી નાખવાની છે. એક બાઉલમાં ત્રણેય વસ્તુ બરાબર મિક્સ કરી નાખવાની, પછી એક પેસ્ટ બનાવવાની. હવે આ જે પેસ્ટ બને છે એને એક રૂ કોટન લેવાનું છે. એ કોટન ઉપર આ પેસ્ટ જે છે એ મૂકી દેવાની છે, અને જે જગ્યાએ કપાસી હોય ત્યાં બાંધી દેવાની છે, અને પછી એની ઉપર ફરતે પાટો બાંધી દેવાનો. રોજ રાત્રે આ પ્રયોગ કરવાનો છે, આખી રાત રહેવા દેવાનું છે, સવારે એને કાઢી નાખવાનું છે, અને વળી પાછું રાત્રે આ જ પ્રમાણે તમારે એનો પ્રયોગ શરૂ રાખવાનો છે. મેં કીધું એ પ્રમાણે જો દેશી ઉપચાર તમે 1-21 દિવસ સુધી કરશો તો ગમે તેવી કપાસી હશે તો પણ એ તમારી એનો જે દાણો છે નીકળી જશે, મૂળ ધીમે ધીમે ઉપર આવતું જશે, અને કપાસીનો જે દુખાવો છે એમાંથી 100% તમને છુટકારો મળી જશે. સર્વજીવનમાં ચામુંડા સારી તંદુરસ્તી આપે એ પ્રાર્થના. જય માતાજી.